સોનાર કોઈ પાસે રોડ ડિવાઇડર અકસ્માત માટે હોટસ્પોટ બન્યો છે કે જ્યાં સિંધ રોડ થી સેવાસીને જોડતો માર્ગ વચ્ચે બનાવેલ જે ડિવાઇડર વિચિત્ર ડિવાઇડરને કારણે થઈ રહ્યા છે અનેક અકસ્માત. જ્યાં કાર ડિવાઇડર સાથે તડાકાભેર ભટકાઈ તો કાર ડિવાઇડરની ઉપર ચડી જતા ભારે નુકસાન થયું છે. જ્યાં સદનસીબ એ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, જ્યારે ડિવાઇડરના કારણે 6થી વધુ અકસ્માતના બનાવ બન્યા છે. વડોદરાની સેવાસી તરફની એન્ટ્રી છે ત્યાં ઘડી સિંગલ ડિવાઇડર આવેલું છે અને સિંગલ ડિવાઇડરની આજુબાજુ બી લાઇટો નથી, જેના લીધે અવારનવાર એક્સિડન્ટો થયા કરે છે. 15 દિવસ પહેલા એક એક્સિડન્ટ થયો, ત્યાં આગળ એક નાનું છોકરું મરી ગયું. ત્યારબાદ ગઈકાલે પણ એક એક્સિડન્ટ થયો છે. આમ અવારનવાર એક્સિડન્ટો થયા કરે છે. મેં સભામાં બી આ રજૂઆત કરી છે કે જેમ બને એમ વહેલી તકે ત્યાં આગળ લાઇટો અને ડિવાઇડર પર સેફ્ટી ફ્રીક્વન્સી, જે રેડિયમ પટ્ટી છે, આ છે તે, જે બધું કંઈક લગાવવાનું વ્યવસ્થા કરવી જોઈએ જેથી કરીને એક્સિડન્ટો સુધરે. આ કોર્પોરેશનમાં લાગે છે અત્યારે. કોર્પોરેશનની પહેલી તો ભૂલે કે સ્ટ્રીટ લાઇટ જ નહીં છે અહીંયા, પ્લસ કે બમ્પ બનાવવાની જરૂર છે, બમ્પ નહીં બનાવ્યા, કાં તો રોડ મકતો કરો. એટલે અમુક કોર્પોરેશનની બી લાપરવાહી જ છે, કારણ કે એ લોકોને સ્ટ્રીટ લાઇટ મૂકવી જોઈએ. આ ગામ કોર્પોરેશન લીધું તમને સુવિધા બધી આપવી જ જોઈએ ગામવાળાને, એ બી સુવિધા નથી. ડિવાઇડર છે કઈ લગાવી નહીં એમને, તો કઈ લગાવજે. 7-8 ગાડી તો અહીંયા એક્સિડન્ટ થઈ ગયા છે ઓલરેડી આ મહિનામાં જ. રોડ પણ ખરાબ છે, અધુરામ પૂરું કે એમને કઈ લાઇટ બી નહીં લગાવ્યું, કે એમનું એ પણ નહીં લગાવ્યું. રાતે અંધાર પર લાઇટ બી નહીં, કઈ બી નહીં. એમને કઈ